બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં એક બાદ એક હત્યાના બનાવ બની રહ્યા છે, જેથી સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત મોડી રાતે ધાનેરા તાલુકાના ધાખા ગામના 30 વર્ષીય યુવકની કુવાડીના ઘા ઝીકી જોધપુરા ગામની સીમમાં હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ ધાનેરા પોલીસે મૃતકની લાશને ધાનેરા ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, વાહન ચોરી તેમજ હત્યાના બનાવમાં વધારો થતા જોવા મળી રહ્યો છે, જેથી લોકોમાં પણ ભયભીત બન્યા છે. ધાનેરા તાલુકાના ધાખા ગામે રહેતા રત્નાભાઈ પ્રતાપભાઈ માજી રાણા ઉંમર વર્ષ 30ની પ્રકાશભાઈ કર્ણાભાઈ માજી રાણા ઉંમર વર્ષ 40 નાની ડુંગડોલ વાળાએ કુવાડીના ગામારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. રત્નાભાઈ દૂધ ભરાવીને પરત ફરી રહ્યા હતા તે સમયે તેમની સાથે ચાલી રહેલા પ્રકાશભાઈ કર્ણાભાઈ જોડે સામાન્ય બોલી ચાલી અને થઈ અને પ્રકાશ આ ભાઈના ઘરાના ભાગમાં કુહાડીના ગામ મળતા રત્નાભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો બીજી તરફ મૃતાંગના સગાએ જણાવ્યું હતું કે પ્રકાશ અને રત્નો બંને દૂરના મામા કોઈના ભાઈ છે અને 2000 રૂપિયાની લેતી દેતી માટે આ હત્યા કરી છે. સમગ્ર ઘટના બાબતે ધાનેરા પોલીસને જાણ કરાતા ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશની પીએમ અર્થે ધાનેરા ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એકાદ બે એકા હત્યાનો બનાવ બની રહ્યા છે. સામાન્ય બોલાચાલીમાં પણ લોકો એકબીજાની હત્યા કરી નાખે છે, ત્યારે પોલીસ કડક વલણ અપનાવી તે લોકો માંગ ઉઠવા પામી છે. સુરેશ કલ્ચર, ZS TV, બનાસકાંઠા. વાલેનો નીકળીનો ડોવા ગામના શેમાળા અને જોરાપરાના વચ્ચે ગાય જોવા જતો. મારે ગાય દૂધ પીવા માટે ઘરે લાવવાની હતી, એટલે મને રાતના મોડો થઈ ગયું, 9 વાગ્યા, અને આ બે વ્યક્તિઓ અમારે જતા મને છે, એ રત્નાભાઈ ને આ પ્રકાશભાઈ ભાઈ, એ અણારા અડાસળ સાહેબ કરતા હતા, અને મને અવાજ આવ્યો કે આ અમારા છે, એટલે હું ઉડ્યો છોડાવવા માટે સાહેબ, એટલે સીધો છોડાવવા માટે ઉડ્યો હતો, અને કોળી છોડી પ્રકાશભાઈ કે રત્નાભાઈ હીઠા પડી જાય જમીને અંદર સાહેબ, અને હું પછી ઉડવાવાળી ઉઠાઈ ગાશી કે અંદર પડી જો, ફોન નેરવા પડી જો, એટલે હું બીઓનો ગભરાઈ જો સાહેબ ઉડી જો, અમારા ભાઈનો ફોન નંબર પ્રતાપ ભાઈનો નહોતો, એટલે મેં ઉડે મુડ્યા કરી અને જાય અમારા ભાઈને જોણ કરી કે આપણો ફોન મારી નોશો છે.